भाजप कોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાક્ષીય જંગ જામે છે, જ્યારે વર્તમાન ભાજપના ધારાસભ્ય નિમિષાબેન સુથારે પ્રચારમાં જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું। પંચમહાલના પાંચ વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષોના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે મોરવા હડફ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય નિમિષાબેન સુથાર જીતવા માટે પોતાનો મત વિસ્તારમાં સભાઓ તેમજ ખાટલાઓ બેઠક કરીને મતદારોને પોતાની તરફેણ કરવાની કવાયત શરૂ કરી દીધી છે। જ્યારે વિધાનસભા મત વિસ્તારમાં આવેલ મેત્રાલ અને મોરા ગામ ખાતેની સભામાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે જીત નક્કી હોવાનું જણાવ્યું હતું। ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર પોતાના પ્રચારમાં શિક્ષણ તેમજ તેમના કરેલા વિકાસના કામોને લઈને મત માંગતા હોવા સાથે મતદારોને પણ ડોર ટુ ડોર મળી રહ્યા છે। આ વિધાનસભાની બેઠક 2012થી લઈને 2021ની પેટા ચૂંટણી પણ ભારે રસાકસી બની રહેવા સાથે કુલ 4 વખત વિધાનસભાની ચૂંટણીમાં 2 વખત કોંગ્રેસની જીત થઈ હતી અને 2 વખતની પેટા ચૂંટણીમાં ભાજપના નિમિષાબેન સુથારની જીત થઈ હતી। ભાજપના શાસનનું આવ્યા બાદ અહીં કોલેજો તેમજ અનેક વિકાસના કામો થયા આવવાનું લોકો પાસેથી જાણવા મળતું હોય, ત્યારે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મતદારો કયા પસંદગીના ઉમેદવાર પર કળશ ઢોળશે તે તો 8 ડિસેમ્બરના રોજ મતગણતરીના દિવસે ખબર પડી જશે। હાલ તો આ બેઠક પર ભાજપ મજબૂત સ્થિતિમાં હોવા સાથે ભાજપની જીત નિશ્ચિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આજરોજ અમે મોરા ખાતે મોરી ફળિયામાં આવ્યા છીએ। લોકોમાં જે આનંદ અને ઉત્સાહ જે જોવા મળ્યો છે એ ઉત્સાહ બતાવી રહ્યો છે કે નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકોના કલ્યાણ માટે જે જન સુખાકારી માટે પ્રજા વચ્ચે રહીને જે લોકોના કામો થયા છે, મેં મારા મતક્ષેત્રમાં પણ જે વિકાસના કામો કર્યા છે એના લીધે લોકોમાં ખૂબ ઉત્સાહ છે। મારી બહેનોમાં ખાસ કરીને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે, વડીલોના પણ આશીર્વાદ મળ્યા છે અને ખૂબ મોટી લીડથી જીતવા માટે પૂરેપૂરી તૈયારી સાથે આ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। ચૂંટણી લડી નથી રહ્યા, ચૂંટણી જીતવા માટે જ્યારે લડતા હોઈએ અને લોકોનો ફરીથી આશીર્વાદ લેવા માટે લડીએ છીએ, આ વિસ્તારના વિકાસ માટે લડીએ છીએ। ચૂંટણી નિમિષાબેન સુથાર લડતા નથી, આ ચૂંટણી મારી 125 મોરવા હડફ વિધાનસભાના મતક્ષેત્રના તમામ મતદારો લડી રહ્યા છે, એનો ઉત્સવ છે, એનો ઉમંગ છે અને 5મી તારીખે જીત 125 મોરવા હડફની નિશ્ચિત છે। 2012માં અને પછી 2013માં બાય ઇલેક્શન આવ્યું, 125 મોરવા હડફ વિધાનસભાના મારા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી અને બીજી વખત પણ જ્યારે બાય ઇલેક્શન આવ્યું ત્યારે પ્રજા વચ્ચે જઈને જે જનહિતના કામો કર્યા છે, શિક્ષણ, આરોગ્ય, કૃષિ ક્ષેત્રે પણ જે પણ કામો કર્યા છે અમે, એના આધારે 2 વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, જીત થઈ છે, મોટી લીડથી જીત થઈ છે અને કોરોનાના સમયમાં પણ જ્યારે લોકોએ આશીર્વાદ આપ્યો હોય તો આ જે ગઢ છે એ ગઢ હતો જ નહીં, આ ભાજપનો જ ગઢ છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે।